સાબરકાંઠામાં મોટી ઉંમરે ગરાસિયા સમાજના કૌટુંબિક ભાઈઓના લગ્ન યોજાયા હતા. વિજયનગર તાલુકાના નવા ગામના અનોખા મોટી ઉંમરે લગ્ન થયા હતા. ગરાસિયા પરિવારમાં મોટી ઉંમરે લગ્ન કરતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. રિવાજ મુજબ ગમતી છોકરી જોડે રહ્યા અને બીજી પેઢી થવા આવ્યા બાદ ધામધૂમથી લગ્ન કર્યા હતા. સંતાનોના ઘરે પણ સંતાનો થયા બાદ મોટી ઉંમરે લગ્ન કર્યા હતા. અવિવાહિત આ પરિવારના બે વડીલોએ ધામધૂમથી વાસ્તે ગાસ્તે લગ્ન કર્યા હતા, જેમાં 75 વર્ષના બુઝુર્ગ વર બન્યા અને 73 વર્ષના માજી કન્યા બન્યા હતા. બીજા લગ્નમાં 60 વર્ષના વર અને 58 વર્ષના કન્યા હતા. બંનેના સંતાનોની હાજરીમાં જ વિધિવત લગ્ન કરી લઈને સામાજિક પ્રથાને અનુમોદન આપ્યું હતું. આ લગ્નો સાહજિક રીતે સંપન્ન થયા હતા. લલિત ડામોર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર. પ્રાંતિજ તાલુકાના પોઈડા ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ હેઠળ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોઈડા ગામે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત 100 નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047 ના સપનાને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી, કર્મચારી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.